इंडिया गेट ने पहला ऑल इंडिया वॉर मेमोरियल नाम थी जणावामां आवतो हतो। 1914 થી 1918 સુધી ચાલેલા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મોટી સંખ્યામાં બ્રિટિશ સામ્રાજ્ય તરફથી ભારતીય સૈનિકો એંગ્લો અફઘાન યુદ્ધમાં લડ્યા હતા અને કુરબાની પણ આપી હતી। લગભગ 82,000 ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું। આ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની કુરબાનીને યાદ રાખવા સ્વરૂપે આ સ્મારક બનાવવામાં આવ્યું હતું। इंडिया गेट ની પાસે જ દિલ્હી ખૂબ જ જાણીતી જગ્યા પૈકી એક કનોટ પ્લેસ છે, જેનું નામ બ્રિટનના એક શાહી પરિવારના સભ્ય ડ્યુક ઓફ કનોટના નામે રાખવામાં આવ્યું હતું। આ ડ્યુક ઓફ કનોટે જ 10 ફેબ્રુઆરી 1921ના રોજ ઇન્ડિયા ગેટનું ખાતમુહૂર્ત કર્યું હતું। 10 વર્ષે આ સ્મારક બનીને તૈયાર થયું છે। 12 ફેબ્રુઆરી 1931ના દિવસે તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિને તેનું ઉદ્ઘાટન કર્યું હતું। દર વર્ષે ગણતંત્ર દિવસ પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થઈ ઇન્ડિયા ગેટ થઈને પસાર થાય છે। તેની ડિઝાઇન જોઈએ તો 20મી સદીના મહાન વાસ્તુકાર સર એડવિન લુટિયસે આ બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે। તેમણે અનેક બિલ્ડિંગ, યુદ્ધ સ્મારક અને હવેલીની ડિઝાઇન તૈયાર કરી છે। તેમના નામે દિલ્હીમાં આજે પણ એક વિસ્તાર છે જેને લુટિયસ દિલ્હી નામથી ઓળખવામાં આવે છે। તેમણે લંડનમાં એક સોનોટેફ સહિત સમગ્ર યુરોપમાં 66 યુદ્ધ સ્મારક ડિઝાઇન કર્યા છે। ઇન્ડિયા ગેટની ઊંચાઈ 42 મીટર અને પહોળાઈ 9.1 મીટર છે। તેને બનાવવા પાછળ લાલ અને પીળા સેન્ડસ્ટોન તેમજ ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને ભારતના જ ભરતપુરથી લાવવામાં આવ્યા હતા। ઇન્ડિયા ગેટની દીવારો પર તમામ શહીદોના નામ લખવામાં આવ્યા છે। ઇન્ડિયા ગેટ સ્મારકથી લગભગ 150 મીટર દૂર પૂર્વમાં એક છત્રી આકાર છે। વર્ષ 1936માં તેનું નિર્માણ જ્યોર્જ 5માના સન્માનમાં કરવામાં આવ્યું હતું। તે સમયે તેઓ ભારતના સમ્રાટ હતા। પહેલા આ છત્રી નીચે જ્યોર્જ 5માની પ્રતિમા રહેતી હતી। બાદમાં વિવાદ થતા તેમની પ્રતિમાને હટાવીને કોરોનેશન પાર્કમાં લગાવી દેવામાં આવી છે। ત્યારથી આ છત્રી અંગ્રેજો પાસેથી ભારત સ્વતંત્ર થયું તેનું પ્રતીક બની છે।